गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 पाठ ए पाठ 13 संसाधनों जतन ने संरक्षण बराबर सामाजिक विज्ञान धोरण 7 पाठ ए विषय सामाजिक विज्ञान पाठ 13 संसाधनों जतन ने संरक्षण। विद्यार्थी मित्रों, आज हूँ तमने नवो पाठ शुरू करूँ छू। नवा पाठ में विद्यार्थी मित्रों, सौथी पहला आपणे संसाधननी माहिती मेळवीशुं, बराबर छे। ए संसाधन केटला छे, कया कया छे, बराबर। विद्यार्थी मित्रों, संसाधनों बे प्रकारना होय छे, बराबर। एक प्राकृतिक कुदरती संसाधन अने बीजा होय छे मानव सर्जित संसाधन। प्राकृतिक हूँ पहला बोलूँ छूँ, ए सांभळी लो कि प्राकृतिक संसाधन कोने कहेवाय। तो प्रकृतिए कुदरते आपणने जे काही भेट आपी छे, बराबर छे, हवा, जल, जमीन, वनस्पति, तो आपणे एने प्राकृतिक संसाधन कहीए छीए। अने मानवसर्जित संसाधन कोने कहेवाय? तो मनुष्यए प्राकृतिक संसाधनमां फेरफारो करीने मंदिरो, मस्जिदो, रहेवानुं मकान, जे काही बनाव्युं छे એને માનવસર્જિત સંસાધન કહેવાય। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। લાઈન દોરી દો, સંસાધન એટલે શું? સંસાધન એટલે શું? पृथ्वी पर थी मळता अने मानवीने उपयोगमां आवता कुदरती पदार्थोने संसाधन कहे छे, बराबर छे। हवे जुओ, जल, जमीन, वनस्पति अने खनिजोना स्वरूपमां आपणने मळेली कुदरती बक्षीस, बक्षीस एटले भेट, एटले कुदरती संसाधन। तो बीजो प्रश्न छे કે કુદરતી સંસાધન એટલે શું? તેનો આન્સર આવશે વિદ્યાર્થીઓ કે કુદરતે આપણને જે કાંઈ ભેટ આપી છે એને કુદરતી સંસાધન કહેવાય। પ્રકૃતિએ કુદરતે આપણને જે કાંઈ ભેટ આપી છે એને કુદરતી સંસાધન, પ્રાકૃતિક સંસાધન કહેવાય। પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, એના ઉદાહરણ તો લખવા જ પડે, બરાબર છે। હવા એ કુદરતી સંસાધન છે, પાણી જળ સંસાધન, જમીન સંસાધન, વનસ્પતિ એટલે જંગલો, જંગલ સંસાધન અને ખનિજ સંસાધન, આ બધું આપણને કોણે આપ્યું છે? આ બધું આપણને કુદરતે આપ્યું છે। આમ પ્રકૃતિએ કુદરતે આપણને જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી ભેટ એ કુદરતી બક્ષીસ છે, એટલે એને કુદરતી સંસાધન કહેવાય। સમજાયું? ચાલો વિદ્યાર્થી મિત્રો, સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। કરોડરજ્જુ એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની કરોડરજ્જુ ના હોય તો આપણે ટટ્ટાર ઊભા પણ ના રહી શકીએ, ખરી વાત છે ને? તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે પાણી ન હોય તો? જળ એ તો જીવન છે, હવા ના હોય તો આપણો શ્વાસ ચાલે? ના ચાલે ને? જમીન ના હોય તો ખેતી થાય? જંગલો ના હોય તો ચાલે? ખનિજ વગર પણ ના ચાલે? એટલે આ પાઠમાં એવું કીધું છે કે આ જે બધા સંસાધનો છે, હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો, આના આધારે જ આપણે કોઈને કોઈ પ્રકારનો વ્યવસાય, આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ છીએ। આમ આપણા દેશને ચલાવવા માટે એ કરોડરજ્જુ સમાન છે। તો સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। તે લોકોની શક્તિ અને સંસાધનો, લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે। સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતા પણ છે। સંસાધનો આપણને અલગ અલગ રીતે ઉપયોગી છે। જળ સંસાધન, જમીન સંસાધન, વનસ્પતિ સંસાધન અને એની ઉપયોગિતા પણ છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, એટલે કુદરતી સંસાધનો એ વસ્તી વધારાના પ્રમાણમાં આપણા દેશમાં ખૂબ ઓછા છે। કુદરતી સંસાધનો મર્યાદિત એટલે આપણા દેશમાં વસ્તી વધારાના પ્રમાણમાં ખૂબ ઓછા છે।
તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનિકોનો નવી નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે આપણે સંસાધનનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, આપણે એની બચત કરવી જોઈએ. દાખલા તરીકે જળ સંસાધન, તો આપણે પાણીની કરકસર કરવી જોઈએ, બચત કરવી જોઈએ, એનો વ્યય બગાડ ન કરવો જોઈએ. એવી જ રીતના જમીન સંસાધન, જમીનને પડતર ન રાખવી જોઈએ, જમીન ઉપર આપણે વિવિધ પ્રકારના પાકો લેવા જોઈએ, ખેતી કરવી જોઈએ. એ જ રીતે જંગલ સંસાધન, ખનિજ સંસાધન, અને આપણે આ બધાને પ્રદૂષિત પણ ન કરવા જોઈએ, એને આપણે સાચવવા જોઈએ. કારણ કે સંસાધનો ના હોય તો આપણું જીવન પણ નથી અને આપણા દેશનો વિકાસ પણ નથી. તમને થાય છે ને કે આ બધા સંસાધનો વગર તો આપણે જીવી જ ના શકીએ? આપણને ખૂબ ઉપયોગી છે, આપણો આર્થિક વિકાસ ના થાય. જો સંસાધનો ના હોય તો આપણે કોઈ વ્યવસાય પણ કરી શકીએ નહીં. આમ સંસાધનોને સાચવવા, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેટલો સરસ પેરેગ્રાફ આપ્યો છે, બરાબર ને? ચાલો તમારી સાથે વાંચો. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, ઓછા છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનિકીનો ઉપયોગ કરવો જોઈએ. સમજાઈ ગયું ને? સરસ. જો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળનો પાઠ છે એટલે નકશાપોથી પણ પૂરજો પાઠ વાંચતા, બરાબર છે? હવે આપણે જોઈશું નંબર બીજું, નવો ટોપિક, એટલે સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. દાખલા તરીકે જમીન આપણે જોઈએ તો ખેતીથી શરૂ કરી તો ઉદ્યોગો માટે પણ સંસાધનો જરૂરી છે. દાખલા તરીકે જમીનમાં આપણે કપાસની ખેતી કરીએ તો જ એમાંથી ઉદ્યોગો દ્વારા કાપડ બને, અને દરેક પ્રવૃત્તિ કરવા માટે વાહન વ્યવહારની જરૂર પણ પડે. તો ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે, બરાબર? દાખલા તરીકે આપણે જમીનની વાત કરીએ તો જમીન ઉપર આપણે શું કરીએ છીએ? જમીન એ વિવિધ પ્રકારની છે. જમીન ઉપર આપણે વસવાટ કરીએ છીએ, સાચી વાત ને? અંદરનું આપણે પછી ભણીએ, હું તમને એક્સ્ટ્રા સમજાવું એ સમજવાનું. જમીન વગર ચાલે? ના ચાલે. જમીન એ તો આપણું રહેઠાણ છે ને. આપણું મકાન ક્યાં બંધાયું છે? જમીન ઉપર, બરાબર. રહેવાનું મકાન જમીન ઉપર. શાળાનું મકાન ક્યાં બંધાયું? જમીન ઉપર. રસ્તાઓ ક્યાં બન્યા? જમીન ઉપર, બરાબર છે ને? ખેતી ક્યાં થાય? જમીન ઉપર, બરાબર છે. વિવિધ પ્રકારના શાકભાજી, ફળ, ફૂલ બધી ખેતી ક્યાં થાય? જમીન ઉપર. તો તમને લાગે છે કે આપણે જમીનને સાચવવી જોઈએ, બરાબર છે? તો ખોરાક તરીકે જમીન ઉપર ખેતી કરીએ છીએ. જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી એ આપણને જંગલો, વૃક્ષો ક્યાં ઉગે? જમીન ઉપર. તો એ આપણને ઈંધણ, બળતણ તરીકે ઉપયોગી થાય છે, અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી થાય છે. આમ વિવિધ પ્રકારના સંસાધનો, જળ સંસાધન, જમીન સંસાધન, જંગલ સંસાધન, ખનિજ સંસાધન, આ બધા સંસાધનો આપણને ખૂબ જ ઉપયોગી છે. એનાથી જ આપણો વિકાસ થાય છે. ફરીથી આપણે એ પેરેગ્રાફ વાંચીએ. સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે.
ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે. સંસાધનોને સામાન્ય રીતે કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો સંસાધનોને સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે, એક કુદરતી સંસાધન અને બે માનવ નિર્મિત સંસાધન. તો ત્યાં બેટા પ્રશ્નો યાદ રાખવાનો, આવા નાના નાના ઘણા બધા પ્રશ્નો છે. સંસાધનોને સામાન્ય રીતે કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? કયા કયા સંસાધનોને સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે? એક કુદરતી સંસાધન અને બે માનવ નિર્મિત સંસાધન. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. હું બોલું એ સાંભળતા રહેવાનું ફરીથી, બરાબર? તો કુદરતી સંસાધન એટલે શું? એમાં કયા કયા સંસાધનોનો સમાવેશ થાય છે? તો પ્રકૃતિએ, કુદરતે જે આપણને ભેટ આપી છે એને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. કુદરતી સંસાધનમાં ભૂમિ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, જંગલ સંસાધનનો સમાવેશ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, એ જે કુદરતી સંસાધન છે ને એમાં પણ પાછા બે પ્રકાર છે. તો પાછી લાઈન દોરો. કુદરતી સંસાધનમાં બે પ્રકાર કયા કયા પડે છે? એક જૈવિક સંસાધન અને બે અજૈવિક સંસાધન. એક જૈવિક સંસાધન અને બે અજૈવિક સંસાધન. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે. તો અજૈવિક સંસાધનો કયા કયા છે? ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે. અને જૈવિક સંસાધનો કયા કયા છે? જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવનિર્મિત સંસાધનો છે. તો માનવનિર્મિત સંસાધન એટલે શું? તો મનુષ્યએ પ્રાકૃતિક સંસાધનોમાં જે કોઈ ફેરફારો કર્યા એને માનવનિર્મિત સંસાધનો કહે છે, બરાબર છે? તો માનવનિર્મિત સંસાધનો કયા કયા છે? તો માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવનિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. તો મનુષ્યએ પોતાની બુદ્ધિશક્તિ કૌશલ્ય વડે જે કંઈ પ્રાપ્ત કર્યું એને માનવસર્જિત સંસાધન કહે છે. અને વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું ખૂબ જરૂરી છે. કુદરતી સંસાધનો જમીન તો છે, પણ ખેતી કોણ કરે એના ઉપર? મનુષ્ય. મનુષ્ય હોય તો જ કુદરતી સંસાધનોનો વિકાસ મનુષ્ય પોતાની બુદ્ધિશક્તિથી કરી શકે. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ પાઠ છે, બરાબર? ચાલો ફરીથી સંસાધનોના પ્રકાર મારી સાથે વાંચો. પહેલાથી આખો પેરેગ્રાફ આપણે બંને વાંચી લઈએ, ઓકે? ચાલો સ્ટાર્ટ. સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે, કુદરતી અને માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો,
સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવનિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું ખૂબ જરૂરી છે, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, પેલી છેલ્લી બે લાઈનો પછી તમને સમજાવું. અહીં હું તમારું પાઠ એ પૂરું કરું.